આજે છે મહાશિવરાત્રી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સૌથી સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભોલેનાથના ઉપાસક તેમની વિશેષ પૂજા અર્ચના કરીને મનોવાંછિત ફળોની પ્રાપ્તિ કરી શકે છે તેમ કહેવાય છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ આ દિવસે એટલે કે આજે થયા હતા. ભોલેનાથના વિવાહમાં દેવી દેવતાઓ સહિત દાનવ, કિન્નર, ગંધર્વ, ભૂત, પિશાચ પણ સામેલ હતા. તમને જણાવી દે કે જ્યોતિષી અનુસાર આજે ગુરુવાર 11 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે અંગારક યોગ બની રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ એક સાથે સ્થિત છે. જ્યોતિષી મુજબ જ્યારે આ બે ગ્રહ એક જ રાશિમાં હોય છે ત્યારે અંગારક યોગ બને છે. જ્યોતિષીય અનુસાર 2021થી 111 વર્ષ પહેલાં 1910માં 9 માર્ચના રોજ અંગારક યોગ સાથે શિવરાત્રિ ઉજવવામાં આવી હતી. આ વખતે શિવરાત્રિના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર પણ રહેશે. એનો સ્વામી મંગળ ગ્રહ છે. તો વાત કરીએ શિવરાત્રિના પૂજા માટેના શુભ મુહૂર્ત અંગે. તો જ્યોતિષી મુજબ સવારના 10:30 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી પૂજા માટેનું શુભ મુહૂર્ત રહેશે. તો સાંજના 4:30 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી પણ પૂજા માટે શુભ રહેશે. હવે વાત કરીએ મહાશિવરાત્રિના આ પાવન અવસરે થતી શિવજીની પૂજા વિધિ અંગે. તો શિવરાત્રિએ સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં શિવ પૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો. આખો દિવસ વ્રત રાખવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વખત કરી શકાય છે. જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તો તેઓ દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકે છે. સાથે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરવું. કોઈ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગની પૂજાની વ્યવસ્થા કરવી. સૌપ્રથમ શ્રી ગણેશનું ધ્યાન ધરી પૂજાની શરૂઆત કરવી. પૂજા કરતી વખતે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રખાય તો તેને સારું માનવામાં આવે છે. પૂજામાં શુદ્ધ જળમાં થોડું ગંગાજળ મિક્સ કરી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવી તેનાથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે. પંચામૃત બાદ સાફ જળથી અભિષેક કરી શિવલિંગ પર ચંદન, ફૂલ, બીલીપાન, ધતુરો, સુગંધિત સામગ્રી અને સીઝનલ ફળ ચઢાવી ગણેશજી અને દેવી પાર્વતીની પણ પૂજા કરવી. તેમને પણ વસ્ત્ર, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવી દેવી દેવતાઓ સામે ધૂપ દીપ પ્રગટાવો, મીઠાઈનો ભોગ ધરાવો. ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરવો. કપૂર પ્રગટાવી બાદમાં આરતી કરવી. એ પછી ભગવાન પાસે પૂજામાં થયેલ ભૂલો માટે માફી માંગવી. પૂજા બાદ પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચી પોતે પણ ગ્રહણ કરવો. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.